वेलकम बैक। राज्य में आगामी दिवसों में वरसाद थवानी हवामान निष्णात परेश गोस्वामी आगाही करी छे। हवामान निष्णाते कहू कि बंगाल की खाड़ी में बनेलु लो प्रेशर मध्यप्रदेश सुधी पहुंचू छे। लो प्रेशर उत्तर तरफ गति करता गुजरात उपर सीयर जोन सर्जायो छे। 20-21-22 ऑगस्टे राज्य में ठेर ठेर वरसाद की शक्यताओ छे। दक्षिण गुजरात में छूटा छवाया वरसाद की शक्यताओ छे। सौराष्ट्र कच्छ में छूटा छवाया वरसाद की शक्यता छे। तो मध्य गुजरात में पण सारा वरसाद की शक्यताओ छे। 23 तारीख थी राज्य में मॉनसून ब्रेक आवशे ए पछी राज्य में वरसाद की शक्यताओ ओछी छे। लो प्रेशर सर्जाणु हतु ए अत्यारे मध्यप्रदेश सुधी पहोंची गयु छे। अत्यारे लो प्रेशर थोड़ुं वीक पड्युं छे। हवे लो प्रेशर छे ए उत्तर तरफ गति करवानुं छे। पण आ लो प्रेशर ने कारणे गुजरात उपर एक 750 एचपीए ना मिड लेवल एक सीयर जोन सर्जाणो छे। आ सीयर जोन ने कारणे आवनारा 3 दिवस सुधी वरसादनी शक्यताओ छे। एटले के 20-21 અને 22 ઓગસ્ટ દરમિયાન જે આપણા રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરા, મહીસાગર, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા આટલા જિલ્લાઓ એવા છે કે જેમાં સારા વરસાદની શક્યતાઓ છે। લગભગ 1-4 ઇંચ સુધીના વરસાદો છે આટલા વિસ્તારોની અંદર જોવા મળે તેવું આ એક હાલ અમારું પ્રાથમિક અનુમાન છે। ઉત્તર ગુજરાતના જે બીજા ભાગો છે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા હોય, અરવલ્લીના ભાગો છે અથવા તો પાટણ જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળે। દક્ષિણ ગુજરાતના પણ જે તમામ જિલ્લાઓ છે જેમાં સુરત, વલસાડ, વાપી, ડાંગ, આહવા જેવા વિસ્તારો છે અથવા તો બારડોલી, ભીલીમોરા અને જે ભરૂચ સુધીના વિસ્તારો છે, એટલે કે દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે એમાં એકદમ છૂટા છવાયા ઝાપટા જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારો છે એમાં પણ એકદમ છૂટા છવાયા ઝાપટા જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ચોમાસુ પાકને હાલ પિયત મળી રહે એવા કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી, એકદમ છૂટા છવાયા ઝાપટા જોવા મળશે। હા, એક વાત અલગ રહેશે, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સામાન્યથી ભારે ઝાપટાઓ જોવા મળશે,